स्टैंडर्ड 12 आंकड़ाशास्त्र भाग नंबर 2 चेप्टर नंबर 3 प्रामाण्य वितरण एनो भाग नंबर 6। चलो विद्यार्थी मित्रों, आपणे विभाग डी ना दाखलाओ विषेनी वात करेली हती, दाखला नंबर 6 सुधीनी वात करेली हती। त्यार पछी आगळना दाखलाओने जोईए के दाखला नंबर 7, दाखला नंबर 8, दाखला नंबर 9, दाखला नंबर 11, बराबर छे। એટલે કે જે દાખલાઓ છે તમને ઉલટું કોષ્ટક જોવાના છે, જે તમને જે અભ્યાસક્રમ કાપેલો છે બરોબર છે તે અભ્યાસક્રમમાં પૂછાવાના નથી, એટલે કે 70% અભ્યાસક્રમમાં તેનો સમાવેશ થતો નથી। એટલે કે જ્યાં ઉલટું કોષ્ટક જોવાના આવશે ત્યાં તમારે દાખલા ગણવાના નથી, એટલે કે તૈયાર કરવાના નથી, સીધા કોષ્ટક ની કિંમત જોવાના જ દાખલા તમારે તૈયાર કરવાના છે। એટલે કે દાખલા નંબર 7, દાખલા નંબર 8, દાખલા નંબર 9, પછી દાખલા નંબર 11, બરોબર, ત્યાં સુધી રાખ્યા ને ત્યાર પછી આગળના દાખલાઓ વિશે વાત કરીશ। પછી જોઈએ કે દાખલા નંબર 10 છે તો કઈક આપેલી છે રકમ કે એક કારખાનામાં માસિક ઉત્પાદન અને એ સરેરાશ મ્યુ એકમમાં છે અને પ્રામાણિત વિચલન સિગ્મા એકમમાં હોય તો પ્રામાણ્ય વિતરણને અનુસરે છે। ચાલો, ઉત્પાદન 2400 એકમ એટલે કે X1 ની કિંમત આપી છે, 1800 એકમ એટલે કે X2 ની કિંમત આપેલી છે, તો તે માટે Z પ્રાપ્તાંકો Z ની કિંમત પણ ત્યાં આપેલી છે, એટલે કે 1 અને -0.5। તો વિતરણના મધ્યક અને પ્રમાણિત વિચલન, તો સૌપ્રથમ કઈ કઈ કિંમત તમને આપેલી છે ચાલો એની લખી નાખીએ, બરોબર છે। તો જોઈએ વિભાગ ડી નો પ્રશ્ન નંબર 10। વિભાગ ડી પ્રશ્ન નંબર 10, ચાલો વિભાગ ડી નો પ્રશ્ન નંબર 10 છે તો સૌપ્રથમ તો તમને X1 ની કિંમત આપેલી છે, તો X1 બરાબર 2400, ત્યાર પછી X2 ની કિંમત આપેલી છે તો X2 બરાબર કેટલી આપેલી છે, 1800 આપેલી છે, ત્યાર પછી Z1 ની કિંમત આપેલી છે તો Z1 બરાબર 1 અને Z2 ની કિંમત આપેલી છે એટલે કે -0.5। હવે તમારે શું મેળવવાનું છે, મધ્યક એટલે કે મ્યુ ની કિંમત મેળવવાની છે અને પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા ની કિંમત, એટલે કે મ્યુ બરાબર કેટલા અને સિગ્મા બરાબર કેટલા, આની બંનેની કિંમત મેળવવાની છે। ચાલો સૌપ્રથમ પહેલા તો Z1 ને મેળવવા માટેનું સૂત્ર મૂકીએ આપણે મિત્રો, કે Z1 બરાબર X1 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા। હવે X1 ની કિંમત ચાલો 2400 આપેલી છે, તો 2400 માઇનસ મ્યુ ની કિંમત આપેલી નથી, એટલે કે મ્યુ ના મ્યુ છેદમાં સિગ્મા ની કિંમત પણ આપેલી નથી, પરંતુ તમને Z1 ની કિંમત આપેલી છે, કેટલી આપેલી છે, 1, બરોબર છે, Z1 ની કિંમત તમને આપેલી છે। ચાલો હવે ગુણાકાર થશે સિગ્મા ગુણ્યા 1, તો લખી શકાય મિત્રો કે સિગ્મા બરાબર શું આવશે, તો 2400 માઇનસ મ્યુ, 2400 માઇનસ મ્યુ, આ સમીકરણ તમારું શું બન્યું, 1 સમીકરણ બન્યું। હવે આવી જ રીતે પાછી Z2 નું સૂત્ર મૂકો, તો Z2 બરાબર X2 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા। ચાલો હવે Z2 ની કિંમત, તો -0.5 બરાબર X2 ની કિંમત તો 1800, માઇનસ મ્યુ ની કિંમત આપેલી નથી, સિગ્મા ના સિગ્મા, સિગ્મા ગુણાકારમાં જશે એટલે કે -0.5 સિગ્મા બરાબર 1800 માઇનસ મ્યુ, આ બન્યું તમારું સમીકરણ 2। હવે જોઈએ સમીકરણ 1 મળ્યું, સમીકરણ 2 મળ્યા, હવે સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરતા તો લખી શકાય કે તેથી સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરતા, ચલો બંને સમીકરણ લખી નાખીએ મિત્રો, ચલો બંને સમીકરણ લખીએ, તો પહેલું સમીકરણ શું બન્યું હતું, સિગ્મા બરાબર 2400 માઇનસ મ્યુ, લખી શકાય કે સિગ્મા બરાબર 2400 માઇનસ મ્યુ, અને બાદ કરવાનું કીધેલું છે, તો બીજું સમીકરણ કયું છે, તો -0.5 સિગ્મા, તો -0.5 સિગ્મા બરાબર શું આપેલું છે, 1800, આ સિગ્માની નિશાની છે, વ્યવસ્થિત કરી દઉં છું, ચાલો સિગ્માની નિશાની 1800 માઇનસ
બાદબાકીની નિશાની છે કરવાની, બાદ કરવાનું કીધેલું છે એટલે કે થશે. ચલો હવે નિશાની ફેરવી નાખીએ તો અહીંયા બાદ છે તો અહીં શું આવશે? પ્લસ નિશાની. અહીંયા માઇનસ, અહીં શું આવશે? પ્લસ નિશાની. બરોબર છે. ચાલો નિશાની ફેરવી નાખેલી છે ત્યાર પછી જોઈએ. નિશાની ફેરવી નાખેલી છે એટલે ત્યાર પછી જોઈએ કે પેલા સમીકરણની કિંમત પ્લસ છે, નીચેના સમીકરણની કિંમત શું છે? માઇનસ, સોરી પ્લસમાં મળી આપણે નિશાની ફેરવી એટલે કે પ્લસ પ્લસ થઈ જાય તો એક પ્લસ 0.5 એટલે કે કિંમત ત્યાં તમારી કેટલી આવશે? 1.5 σ. બરાબર 2400. બીજાની નિશાની શું છે? માઇનસમાં મળી એટલે કે 2400 - 1800. ચાલો 2400 - 1800 એટલે કે તમારી ત્યાં કિંમત આવશે 600. કિંમત આવે કેટલી? કિંમત આવવાની છે 600. બરાબર અહીંયા કિંમત માઇનસ છે, અહીંયા કિંમત પ્લસ છે એટલે કે ઉડી જશે. તો તમારી સિગ્માની કિંમત મેળવવા માટે તો શું કરવું પડશે? તો સિગ્મા બરાબર 600/1.5. ચાલો સિગ્માની કિંમત કેટલી મળશે? તો સિગ્માની કિંમત ત્યાં મળશે 600/1.5 કરો એટલે કિંમત મળશે તમારી 400. ચાલો સિગ્માની કિંમત 400 મળેલી છે તો બંનેમાંથી કોઈ પણ એક સમીકરણમાં એની કિંમત મૂકી દો તો તમારો જવાબ આવી જશે. આપને સરળતા પડશે સમીકરણ 1 માં કિંમત મૂકીએ તો લખી શકાય કે સમીકરણ 1 માં સિગ્મા બરાબર 400 મૂકતા. ચાલો સમીકરણ 1 માં સિગ્મા બરાબર શું મૂકવાના છે? 400 મૂકો તો સિગ્મા બરાબર 2400 - μ. સિગ્માની જગ્યાએ શું મૂકવાનું? 400. તો 400/2400 - μ. ચાલો મ્યુ આ બાજુ આવશે તો પ્લસ થશે, માઇનસમાં છે, અને 400 પેલી બાજુ જશે તો માઇનસમાં થશે એટલે કે મ્યુ બરાબર 2400 - 400 એટલે કે મ્યુની કિંમત કેટલી? 2400 - 400 એટલે કે કિંમત મળશે તમને 2000. ચાલો બંનેની કિંમત મળી ગઈ એટલે કે સિગ્માની કિંમત તમને મળેલી છે 400 અને મ્યુની કિંમત એટલે કે મધ્યકની કિંમત તમને મળેલી છે 2000. તમારે બંનેની કિંમત જ મેળવવાની હતી એટલે કે તમારો દાખલો અહીંયા પૂરો થાય છે. ત્યાર પછી દાખલા નંબર 11 પણ તમારે કરવાનો નથી, પરીક્ષામાં પૂછાવાનો નથી એ રીતનો દાખલો. હવે જોઈએ દાખલા નંબર 12. દાખલા નંબર જોઈએ 12. જોઈએ કે એક પ્રામાણ્ય વિતરણ માટે પ્રથમ ચતુર્થક, પ્રથમ ચતુર્થક એટલે કે Q1 ની કિંમત. ચાલો Q1 ની કિંમત કેટલી આપેલી છે તમને? 35. પછી કીધેલો છે ત્રીજો ચતુર્થક એટલે કે Q3 ની કિંમત. તો Q3 ની કિંમત કેટલી આપેલી છે તમને? 65. પછી જોઈએ આગળ તો તે વિતરણના બરાબર મધ્યમાં, બરાબર મધ્ય એટલે કે Q2 ની કિંમત મધ્યસ્થ થશે. બરાબર મધ્ય એટલે કે મધ્યસ્થની કિંમત તમારે મેળવવાની છે. ચાલો 95.45% પ્રાપ્તાંકોને સમાવતી સીમાઓનું શું કરવાનું છે? અનુમાન કરવાનું છે. હવે તો સૌપ્રથમ તો આપણે પહેલા શું મેળવવું પડે? સૌપ્રથમ આપણે પહેલા મધ્યકની કિંમત મેળવવી પડશે, ત્યાર પછી સિગ્માની કિંમત મેળવવી પડે કેમ કે બંનેની કિંમત આપેલી નથી. જો બંનેની કિંમત આપેલી હોત તો સીધું તમે મૂકી દેજ ભાઈ પ્રાપ્તાંકોને મેળવવા માટેનું ભાઈ ક્ષેત્રફળ કેટલું હતું? 95.45. તો 95.45 પ્રાપ્તાંકોને મેળવવા માટેનું ક્ષેત્રફળ કંઈક તમને ગુણધર્મમાં આવેલું હતું. કેટલું આવેલું હતું? તો μ + -2σ વાળું હતું. બરોબર છે, તે મૂકી દેત આપણે. તો સૌ પ્રથમ આપણે પહેલાં શું મેળવીએ? તો મધ્યકને મેળવવાનું થશે એટલે મધ્યકને મેળવવા માટે એટલે કે Q2 થાય. ચાલો મેળવીએ તો Q2ની કિંમત. તો Q2ને મેળવવા માટેનું એક સૂત્ર છે, તમને ખ્યાલ હોય તો આપણે ગુણધર્મમાં આવી ગયેલું હતું. તો કયું સૂત્ર છે? તો Q3 + Q1/2. ચાલો Q3 + Q1 બરોબર છે. તો Q3ની કિંમત કેટલી આવશે તમને મિત્રો? 65. 65 + Q1ની કિંમત 35/2. 65 + 35 એટલે કે 100. તો 100/2 એટલે કે કિંમત Q2ની કેટલી આવશે? તો Q2 = 50. આ શેની કિંમત મળેલી છે તમને? Q2ની કિંમત મળેલી છે. તો હવે મેળવવાની થશે આપણે
શેની કિંમત મેળવવાની થાય છે? સિગ્માની કિંમત મેળવવાની થાય. ચાલો સિગ્માને મેળવવા માટે શું કરવું પડશે? તો સૌપ્રથમ સિગ્માને મેળવવા માટે તમને ચતુર્થક વિચલન, બરોબર છે, શું કરવાનું થશે? ચતુર્થક વિચલન. હવે ચતુર્થક વિચલનની કિંમત તમારે મેળવવાની થશે. તો ચતુર્થક વિચલનની કિંમતને મેળવવા માટેનું સૂત્ર શું આવશે? તો લખી શકાય કે ચતુર્થક વિચલન, તો ધોરણ 11 માં ચેપ્ટર નંબર 4 પ્રસારમાં હતું તેમાં ચતુર્થક વિચલનનો સમાવેશ થતો હતો. ત્યાં તમને મેળવવા માટેનું સૂત્ર કે Q3 માઇનસ Q1 છેદમાં 2, બરાબર. ચાલો Q3ની કિંમત 65, તો 65 માઇનસ Q1ની કિંમત 35 છેદમાં 2. ચાલો 65 માઇનસ 35 કરવાથી તમારી ત્યાં કિંમત કેટલી મળશે? તો 65 માઇનસ 35 એટલે કે કિંમત આવશે 30. તો 30 ભાગ્યા તમારે કરવાના થશે 2. કેટલા કરવાના થશે? 2. તો 30 ભાગ્યા 2 એટલે કે ચતુર્થક વિચલનની કિંમત તમને મળશે 15. હવે ચતુર્થક વિચલનની કિંમત 15 મળે છે, તો ચતુર્થક તો સૂત્ર મૂકી દઈએ તો શું આવશે? ચતુર્થક વિચલન, પ્રામાણ્ય વિતરણની વાત થાય છે, ચતુર્થક વિચલન બરાબર 2 ના છેદમાં 3 σ. ચાલો આની કિંમત કેટલી મળેલી છે? 15 બરાબર 2 ના છેદમાં 3 σ. આ બાજુ આવશે તો આખી રકમ ઉલટાઈ જાય. તો કઈ રીતે બનશે? તો 15 × 3 ના છેદમાં 2 બની જાય, બરાબર શું થઈ જશે મિત્રો? સિગ્મા થઈ જશે, કેમ કે ક્રોસ ગુણાકાર કરો. ચાલો 15 × 45 = 45/2. ચાલો 45/2 કરવાથી તમારી કિંમત ત્યાં મળશે સિગ્મા બરાબર 22.5. કેટલી કિંમત મળશે? 22.5, બરાબર છે. ચાલો શેની કિંમત મળી? Q2 એટલે કે μની કિંમત, 50 σ ની કિંમત 22.5. પછી તમને કીધેલું છે રકમમાં કે બરાબર મધ્યના 95.45%. તો આપણે ગુણધર્મમાં શીખી ગયા હતા કે વિતરણના બરાબર મધ્યમાં 95.45% ની સીમાઓ, ચાલો 95.45% સીમાઓ તમે જોઈ હતી. તો કઈ સીમાઓ હતી? તો μ પ્લસ માઇનસ 2 σ. એકવાર શું કરવાનું? માઇનસ કરવાનું, ને એકવાર શું કરવાનું થશે? પ્લસ કરવાનું થશે. ચાલો મૂકીએ કિંમત. હવે તો μની જગ્યાએ 50 σ ની જગ્યાએ 22, તો લખી શકાય કે μ પ્લસ 2 σ, બરાબર છે. ચાલો μની જગ્યાએ 50 મૂકો, તો 50 − σ એટલે કે 22.5 × 2 થી 50 + 2 × 22.5. 22.5 × 2 એટલે કે કેટલી કિંમત આવશે તમારી ત્યાં? 45 કિંમત આવશે. ચાલો 45 કિંમત એટલે કે 50 − 45 થી 50 + 45. 50 − 45 થી 50 + 45 એટલે કે, ચાલો 50 − 45 એટલે કે 5 થશે, થી 50 + 45 એટલે કે થશે તમારા 95. એટલે કે બંને વચ્ચેની સીમાઓ તમને કેટલી મળેલી છે? તો 5 થી 95 વચ્ચે મળેલી છે. તો તમારે દાખલો આવી રીતે આવશે, બરાબર છે. તો